ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશનના પ્રમુખ સામે સભ્યોની નારાજગી જોવા મળી. હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશનના પ્રમુખ બ્રિજેશ ત્રિવેદી સામે અવિશ્વાસનો પ્રસ્તાવ કરવામાં આવ્યો. બ્રિજેશ ત્રિવેદીને પ્રમુખ પદેથી દૂર કરવા અવિશ્વાસની દરખાસ્ત કરાઈ. પ્રમુખ તરીકે બ્રિજેશ ત્રિવેદી યોગ્ય નહીં હોવાનું કારણ આપીને અવિશ્વાસ દરખાસ્ત કરાઈ. વાઇસ પ્રેસિડેન્ટ વિરાટ પોપટની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી. એસોસિએશનના સેક્રેટરી હાર્દિક બ્રહ્મભટ્ટની સહી સાથે ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો, ત્યારે બ્રિજેશ ત્રિવેદી વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પર સિક્રેટ બેલેટ દ્વારા મતદાન કરવામાં આવશે. 14 ઓક્ટોબરે હાઇકોર્ટના 12 રૂમમાં યોજાશે સિક્રેટ બેલેટથી મતદાન. ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશનના કોન્સ્ટિટ્યુશન મુજબ કોઈ પણ ઓફિસ બેરેન્સ માટે પદ માટે અથવા અન્ય કોઈ મુદ્દા માટે જ્યારે ચર્ચા કરવાની જરૂર હોય અથવા તે મુદ્દે કોઈ બળાપો હોય અથવા તેનો કોઈ નિર્ણય લેવાનો હોય તો મિનિમમ 35-86 એક રિક્વિઝિશન આપવું પડે છે, જે મેનેજિંગ કમિટી સમક્ષ આવે છે અને ત્યારબાદ તેની ઉપર નિર્ણય લેવાનો હોય છે કે આગળ શું થઈ શકે. બ્રિજેશ ત્રિવેદી સાહેબ ગઈ સાલ ડિસેમ્બરની અંદર 1000થી વધારે વોટોથી જીતેલા હતા અને તેની સામે ફક્ત 60-65 લોકોએ એક રિક્વિઝિશન આપ્યું છે કે તેઓની પર વિશ્વાસ નથી અને તેઓને પદ પરથી દૂર કરવા જોઈએ. પરંતુ મોશનમાં લાવવા માટે 35 સહીની જ જરૂર છે, જેનાથી વધારે સહીઓ આવેલી છે. એટલે અમારા વાઇસ પ્રેસિડેન્ટની વડપણમાં મેનેજિંગ કમિટીની મિટિંગ બોલાવવામાં આવી અને એની અંદર નક્કી કરવામાં આવ્યું કે આટલા ઓછા લોકોની સહીથી જો કોઈ વ્યક્તિને દૂર કરવું કે ન કરવું એ નક્કી ન કરી શકાય. તો તેના માટે જ્યારે આખા 12 તેઓને આટલા મોટા માધ્યમથી ઇલેક્ટ કર્યા છે તો 12 તેની સામે એને ચાલુ રાખવા કે ન રાખવા તે અંગે નિર્ણય લેવો જોઈએ. તો જેના માટે રેફરન્ડમ કરવું પડે, જે રેફરન્ડમ આગામી 14 તારીખે અમે જે નોડલ ઓફિસર રાખ્યા છે નિલેશ પંડ્યા સાહેબ તેઓના વડપણમાં તમામ 12ના સભ્યો 14 તારીખે વોટ આપશે કે બ્રિજેશ ત્રિવેદી સરે ભવિષ્યમાં પ્રમુખ તરીકે ચાલુ રહેવું જોઈએ કે ન રહેવું જોઈએ, જેથી ટૂંક સમયમાં અમુક જ લોકોના ફક્ત કહેવાથી તેઓનું પ્રમુખપદ રહેવું કે ન રહેવું નક્કી ન કરી શકાય. એટલે તમામ 12 પોતાનો વોટ આપી અને આવી અંગે નિર્ણય લેશે.